રાજકોટ શહેરમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે કોરોના વાયરસના દર્દીઓને એકસો આઠ મારફતે હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવે છે કોરોનાનું સંક્રમણ વધતા રાજકોટ જિલ્લામાં એકસો આઠમાં આવતા ઇમરજન્સી કોલમાં સતત વધારો થઈ રહ્યો છે ગત મહિનામાં સરેરાશ દરરોજના બસો જેટલા કોલ આવતા હતા જ્યારે હાલ સરેરાશ દરરોજના ત્રણસો પચાસ જેટલા કોલ આવે છે જેમાંથી અડધા ઉપરના માત્ર કોરોનાને લગતા જ હોય છે રાજકોટ જિલ્લામાં હાલ એકત્રીસ એકસો આઠ ની એમ્બ્યુલન્સ કાર્યરત છે આ તમામ એકસો નો સ્ટાફ રાત દિવસ દર્દીઓની સેવામાં લાગેલો છે ખાસ ઉનાળાની ગરમીમાં પણ પીપીઈ કિટ પહેરીને દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે તે પ્રકારે એકસો ના કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે ઓકે હાલની પરિસ્થિતિની જો વાત કરીએ એકસો આઠ ઇમરજન્સી સેવાની તો રાજકોટમાં કેસીસ ઘણા બધા વધી રહ્યા છે કોરોનાના ગત મહિનાની વાત કરીએ તો ગત મહિનાની એવરેજ રોજની ઇમરજન્સી બસ્સો આસપાસ કેસીસ ઇમરજન્સી કોલ્સ રહેતા હતા જે હવે એપ્રિલ મહિનાની પહેલી તારીખ પછીથી રોજના ત્રણસોથી સાડા ત્રણસો કેસીસ ઇમરજન્સી કેસીસ રહે છે જેમાં કોરોનાની વાત કરીએ સ્પેશિયલી તો કોરોનામાં ગયા મહિનામાં ત્રીસથી ચાલીસ કેસ એવરેજ કોરોના કેસીસ રહેતા હતા જે હવે પહેલી તારીખ પછીથી રોજના પચાસ ટકા આસપાસ અમે ત્રણસો આસપાસ કેસ હેન્ડલ કરી એમાંથી દોઢસોથી બસ્સો કેસીસ આસપાસ કોરોના સંબંધિત કેસીસ અમે હોસ્પિટલ શિફ્ટ કરી રહ્યા છીએ હાલમાં આ જે અચાનક જ હાઇક કોરોના કેસનો વધ્યો છે એમાં તાત્કાલિક ધોરણે અમે અમને સરકારશ્રી તરફથી રાજકોટ જિલ્લા માટે છ નવી એકસો આઠ ફાળવવામાં આવી છે ગત માસ સુધી અમારી પાસે રાજકોટ જિલ્લામાં પચીસ એકસો આઠ એમ્બ્યુલન્સ કાર્યરત હતી જે હવેથી એકત્રીસ એમ્બ્યુલન્સ રાજકોટ જિલ્લામાં કાર્યરત છે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દસ એમ્બ્યુલન્સ હતી જે અત્યારે સોળ એમ્બ્યુલન્સ કરી દેવામાં આવી છે આ કોરોના કાળમાં એકસો આઠના કર્મચારીઓ રાત દિવસ જોયા વગર દર્દીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે એ હેતુથી સતત કેસમાં દોડી રહ્યા છે હાલ આપ આપને જાણા જશે કે ગરમી પણ વધી રહી છે કોરોના કેસીસ પણ વધી રહ્યા છે કોરોના કેસના સંક્રમણથી બચવા માટે અમારી સંસ્થા દ્વારા દરેક એમ્બ્યુલન્સમાં પીપી કીટ ફાળવવામાં આવી છે અને અમારો સ્ટાફ કોરોના પેશન્ટ્સના સંક્રમણમાં આવતા પહેલાં પીપી કીટ પેરીને એમના સંક્રમણમાં આવે છે અને હાલ એમને તકલીફ પડી રહી હશે ગરમીના કારણે પણ છતાં છોકરા ઉત્સાહપૂર્વક કામ કરી રહ્યા છે